અન્ય બ્રેકિંગ ન્યૂઝ વંથલીથી મળી રહ્યા છે. વંથલીમાં રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના વંથલીમાં ઘર્ષણ સર્જાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું છે. રાહુલ ગાંધી વંથલીમાં બપોરે જનસભા કરવાના છે, ત્યારે તે પહેલા જ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. પોરબંદર જૂનાગઢ લોકસભા બેઠક માટે રાહુલ ગાંધી પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વંથલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અહીં તેઓ પોરબંદર અને જૂનાગઢની લોકસભા બેઠકો માટે ઉમેદવારો માટે પ્રચાર કરતા નજરે પડશે, પરંતુ તે પહેલા આ સમાચાર સામે આવ્યા છે કે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. વંથલીથી આ સમાચાર મંતવ્ય ન્યૂઝ પર તમે જોઈ શકો છો. કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા નવા વિવાદ ઉભા થાય તેવી શક્યતાઓ સામાન્ય છે. મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે આ દ્રશ્યો જોઈ શકો છો, કઈ રીતે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. જૂનાગઢમાં વંથલીમાં આ ઘર્ષણ સર્જાયું છે અને ત્યાંથી જ આ તસવીરો સામે આવી છે. હવે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં આ ઘર્ષણ અંગે કોઈ નવા વળાંક સામે આવે છે કે કેમ. આજ અંગે વધુ વિગતો સાથે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે. જી વિશાલ, જણાવશો આ અંગે સમગ્ર વિગતો. જે રીતે સમગ્ર ઘર્ષણની બાબત સામે આવી છે જૂનાગઢની અંદર, જ્યાં કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટના સભ્ય તરીકે અત્યારે હાલમાં પૂંજાભાઈ વંશ અત્યારે ઉભા રહ્યા છે, ત્યારે તેમની પ્રચાર પ્રસાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાહુલ ગાંધી, તે આજે સભા કરવાના હતા. વંથલીમાં આજે તેમની સભા છે અને તેના પૂર્વે જ પોલીસ સ્ટાફ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ સર્જાયું હતું. આ કેટલાક અંશ અમારા કેમેરાની અંદર કેદ થયા છે, પરંતુ સમગ્ર માહોલ છે તે ખૂબ જ સંવેદનશીલ બની ગયો હતો અને એટલા માટે અત્યારે હાલમાં જે સમગ્ર ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય ગણી શકાય કે એક તરફ જ્યાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યાં બીજી તરફ પ્રચાર પ્રસારમાં જ્યાં રાહુલ ગાંધી પોતે આવી રહ્યા છે પૂંજાભાઈ વંશના તરફથી અને પ્રચાર પ્રસાર કરવાના છે, ત્યારે આ પ્રકારનું ઘર્ષણ ક્યાંક ને ક્યાંક નેગેટિવ પ્રચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ જ્યાં જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર કોંગ્રેસનું પલ્લું ભારે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક માઇનોરિટી વધારે છે અને માઇનોરિટીના કારણે કોંગ્રેસનો દબદબો વધારે હોય પર કોંગ્રેસ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મહત્ત્વની વાત છે કે હવે આ પ્રકારની જે ઘર્ષણ સર્જાયું છે તેને લઈને પરિસ્થિતિ ક્યાંક તંગ બની છે અને પોલીસને રાહુલ ગાંધીની સભા પહેલાં વંથલીની અંદર પોલીસ બંદોબસ્ત કડક બનવાની ફરજ પડી છે. જી જી વિશાલ, એ પણ જણાવશો કે ચોક્કસ કયો કારણ હતો કે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું? દીપા, જણાવી દઉં કે જે રીતે સભા શરૂ થવાની છે તે પહેલાં જ કાર્યકર્તાઓની આવવાની શરૂઆત થઈ ગઈ હતી, કોંગ્રેસના કાર્યકર્તાઓ આવવાના છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે આ સભાની અંદર હાર્દિક પટેલ પણ પોતે હાજરી આપવાના છે તેવી શક્યતાઓ અને અટકળો સેવાઈ રહી છે. એટલે જ્યાં એક તરફ રાહુલ ગાંધી જે કોંગ્રેસના અધ્યક્ષ છે તે પોતે આવી રહ્યા છે, પૂંજાભાઈ વંશ કે જે પોતે જૂનાગઢમાંથી સાંસદ તરીકે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે અને એટલા માટે જ તેમના તરફથી પ્રચાર પ્રસાર કરવા માટે સભા રાખવા માટે રાહુલ ગાંધી આવવાના છે, ત્યારે લોકોનો અત્યારથી જ ઘસારો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત તમામ લોકોનો ઘસારો અત્યારથી શરૂ થઈ ગયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે કોઈક નજીવી બાબતે ઘર્ષણ સર્જાયું હતું અને તે બાબતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા અને ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણ તંગ બન્યું હતું અને તેને નિયંત્રણમાં લેવા માટે પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ધીરે ધીરે સમગ્ર વાતાવરણને શાંત કરવાની કાર્યવાહી કરી હતી. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓનો જે હોબાળો શરૂ થયો હતો અને તે લોકોએ જે વર્તન કર્યું છે ક્યાંક ને ક્યાંક પોલીસમાં તેની માઠી છાપ પડી છે અને એટલા માટે જ પોલીસ દ્વારા અત્યારે હાલ આ બંદોબસ્તને ચુસ્ત બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી જી જી, આભાર વિશાલ માહિતી આપવા માટે. તો આ સમાચાર વંથલીથી મળી રહ્યા હતા. નજીવી બાબતોને કારણે
કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કહી શકાય કે પ્રચાર દરમિયાન આ જે બાબત છે તે નેગેટિવ રીતે લોકોમાં પ્રચલિત થઈ શકે છે.